ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર, પોતાની ગદા, આ બધું છે ને ત્યાં. ફ્રેન્ડ્સ, અહીંયા ગૌરીપુત્ર ગણેશજીનું મંદિર છે. બોમ્બે સિદ્ધિ વિનાયક જાતા, પોતાની પરિસ્થિતિ બહુ નબળી હતી અને એને તમે તો કોઈ દેખાતી નહીં હોય, બહુ મજા આવી. તમે નહીં તે, અમે તો ખાધી બહુ. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે, એકદમ બહુ જ વરસાદ આવી ગયો. તો ચાલો હવે આપડે જઈએ. કુંડ છે અત્યારે દેખાતો નહીં, પણ આપડે જોઈએ ત્યાં. ઓકે ઓકે, ચાલો ચાલો ચાલો. મંદિર નો ગેટ છે ને અહીંયાથી જ આપણે જ્યાં સીડીઓ જાય છે તો તે નદીએ જવાય છે. ચાલો તમને બતાવીએ. હમણાં આગળ કુંડ છે, અહીંયા કુંડ છે. તેજસભાઈ નું એવું કહેવાનું છે, ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર, પોતાની ગદા, સમ આ બધું છે ને ત્યાં. હા, ત્યાં રાખ્યું અને ત્યાંથી પછી સીધા ભાલકા ગયા હતા. સતીશભાઈ વ્યૂ જોવો તમે જરાક, વ્યૂ માણો, જોરદાર ને. જો ફ્રેન્ડ, સામેથી પાણી આવે છે ઝરણામાં, આપણે કેવું મસ્ત દેખાય. જો કેટલું મસ્ત દેખાય છે, બાકી આખું જંગલ જ છે, ફોરેસ્ટ. બહુ મજા આવે ફ્રેન્ડ્સ. અમે લોકો બંને વચ્ચે આવી ગયા છીએ, હું ને સતીશભાઈ બંને વચ્ચે આવી ગયા છીએ, કેમ કે વાતી બહુ મસ્ત દેખાય છે. વ્યૂ જો સતીશભાઈ, આમાં આયેલા જાવ તો પછી. જો ભાઈઓ નાય છે બધા, થોડાક દૂર આવી ગયા છે અમે પાણીના, પણ બહુ આગળ જવું હોય એવું લાગતું નથી, કેમ કે થોડુંક રિસ્ક પડે, કેમ કે અહીંયા પાણી નીચે સેવાળ ને એવું બધું છે, એટલે પગ લસરે તો સીધા જાય આગળ. તો ચાલો હવે થોડીક વાર આ વ્યૂ બ્યુ જોઈએ અને પછી આપણે અહીંથી આગળ નીકળી જઈએ. કલાક સુધી ફોટા બોટા પાડ્યા અને ભાઈએ રીલ્સ બિલ્સ બનાવી છે, તમે લોકો આગળ ક્લિપમાં જોયું જ હશે. તો હવે અને પાછા એવું કર્યું કે થંબનેલ માટે પણ ફોટા બોટા પડવાના હતા, તો હવે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આમાં હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે છે, કેરફુલી હાલવું પડે છે. અને બાકી જો તમે કેરફુલી હાલો નહીં તો પછી સીધા નદીમાં દહીં ભેંસ પાણી મેં. ચાલો ફ્રેન્ડ્સ, હજી તેજસભાઈ આપણે એક જગ્યાએ લઈ જાય છે, તો ત્યાં આપણે જવાનું છે. તો તમને આગળ બતાવું કે ક્યાં જવાનું છે તે. જસ્ટ હજી આપણે મંદિરે થી દર્શન કરીને આપણે નીચે નદીએ ગયા હતા, ત્યાંથી બારે હજી નીકળ્યા છીએ. ત્યાં તો વરસાદ જોવો કે ચાલુ થઈ ગયો છે, બહુ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. જોવો ગાડી ઉપર બહુ મજા આવે એવું છે વાતાવરણ. ગૌરીપુત્ર મંદિર, ગૌરીપુત્ર મંદિર છે. તો આપડે સતીશભાઈ અંદર જવાનું છે, તને નથી દેખાડતો, મંદિર જ બતાવું છું, ગેટ બતાવું છું, એટલે અંદર આપડે જવાનું છે. ટાઈમ થોડોક વહેલો છે, બંધ થઈ જવાનો, એટલે આપણે ટાઈમસર પહોંચી ગયા છીએ, વાંધો નથી. 5:30 વાગે પહોંચવું પડે, 5:30 પછી બંધ, 5:30 વાગે પૂરી જવાનું, 5:30 બંધ થઈ જવાનું, એવું છે. તો જો ફ્રેન્ડ્સ, આ રીતનો કંઈક છે અહીંયા 360 વ્યૂ. જો અહીંયા આ રીતનો આખો વ્યૂ છે અને આ મંદિર છે અહીંનું. ચાલો હમણાં ત્યાં પણ વિડીયો એલાઉડ હશે તો બતાવશું, નહીંતર પછી સ્કીપ કરશું. બરાબર ને સતીશભાઈ? બરાબર. ચાલો હવે મંદિર તરફ આપણે આગળ વધીએ છીએ અને મંદિરના દર્શન કરીએ. અને ભાઈનું આપણે તેજસભાઈ પણ કહેતા હતા ને, હું પણ તમને કહી દઉં કે અહીંની લીલોતરી બહુ જ મજા આવે, કેમ કે તમે અહીંના લોકો ગીરમાં અને આખા ઘેડ વિસ્તારમાં લોકો ક્યાંથી ક્યાંથી આવતા હોય છે લીલોતરી જોવા માટે. ઘેડમાં તો જો કે લીલોતરી ઓછી છે, પણ ગીરમાં બહુ જ લીલોતરી છે, એટલે લોકો ક્યાંથી ક્યાંથી જોવા આવતા હોય છે. એટલે અમે તો અહીંના છીએ, એટલે અમને ગર્વ આમ છે કે ભાઈ અમે અહીંથી છીએ, મતલબ કે ગીરમાં ગીરથી આવીએ છીએ અમે.
તો ચાલો આવે પેલા મંદિર ના દર્શન કરીએ આપણે. ફ્રેન્ડ્સ, અહીંયા ગૌરીપુત્ર ગણેશજી નું મંદિર છે, અને મંદિર થી મેં તમને બતાવ્યું હતું ને કાર આ ટાઈપની લીલોતરી બહુ જ બહુ મસ્ત દેખાય છે અહીંથી વ્યૂ. અને અહીંયા પાછા મૂસક પણ છે, જો 1 2 3 4 5 મૂસક છે, મતલબ દેશી ભાષામાં આપણે ઉંદેડા કહેવાય. અહીંયા ફોટો પાડવાની જોકે જો બસ મનાય જ હતી, પણ ભાઈએ ભાઈ નેચર પર ભાઈનો તો બહુ મસ્ત છે ભાઈ, એમ કીધું કે વાંધો નહીં તમે વિડીયો વિડીયો ઉતારો. તો એમ શું નામ છે ભાઈ તમારું? શુભમ. શુભમ ભાઈ અહીંયાથી જ છો કે માંગરોળ થી? મારું જ મંદિર છે. મારું એવું છે. ઓકે ઓકે. આપણે શુભમભાઈ ને મેળવ્યા, શુભમભાઈ ના પપ્પા છે, તો હવે આપને માહિતી આપે છે મંદિર વિશે. મારું નામ ગોસ્વામી ભરત બારથી, આ મંદિરનો પૂજારી છું. આ મંદિર આજે 20 વર્ષ પહેલાં બનેલું છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે બંદરના નાવિક એટલે કે રમેશ કૃષ્ણ ખેતલપાર, જે દર શંગારકીએ જે વિનાયક સંકટ ચોથ અને મંગળવાર અંગારકીએ બોમ્બે સિદ્ધિ વિનાયક જતા, પોતાની પરિસ્થિતિ બહુ નબળી હતી અને એને સિદ્ધિ વિનાયકની આરાધના કરી, હે દેવાધિદેવ ગણેશ, તું જો કૃપા કર તો મારે તને સૌરાષ્ટ્રમાં બેસવાની ઈચ્છા છે. તો બાપાએ એના પર કૃપા કરી, બરાબર. અત્યારે પોતાને ખબર નથી મારી પાસે કઈ સંપત્તિ છે, બરાબર. આ મંદિર એને સંપૂર્ણ બાંધકામ કરી અને અહીંયા અર્પણ કરેલું છે. ઓમ. તો ફ્રેન્ડ્સ, જેમણે મંદિરનું બાંધકામ કર્યું છે એમની પરિવારની આખી ડિટેલ્સ અહીંયા છે, જો કે બધા એમના નામ પણ છે અને એ લોકોએ અર્પણ કરેલું છે અને બંદર નિવાસી છે. કોઈ કીધું કે સિદ્ધિ વિનાયકથી અખંડ જ્યોત પ્રગટાવી અને અહીંયા લઈ આવેલ છે, જો અખંડ જ્યોત અહીંયા ચાલુ જ છે. દર્શન કરી લીધા છે ને, હવે એવી ઈચ્છા છે કે વાતાવરણ બહુ મસ્ત છે અને લીલોતરી પણ મેં તમને આગળ કીધું એમ કે બહુ મસ્ત છે, એટલે હવે એ તો કઈ કઈને થાયકા છે કે ભાઈ લીલોતરી બહુ મસ્ત છે, એટલે હવે થોડુંક બેસવાની એવી ઈચ્છા છે કે અહીંયા થોડીક વાર બેસીએ આપણે. બારો મહિને યહાં મોસમ નજારો કા, ક્યા કહે ના કે બારો મહિને યહાં મોસમ નજારો. દર્શન કરી લીધા છે અને ગૌરીપુત્ર ના પણ દર્શન કરી લીધા છે. પછી અહીંયા ગયા હતા પાણીપુરી ખાવા માટે, અને 1-2 વિડીયો શૂટ કરવા હતા તો ત્યાં ગયા હતા. તો સતીશભાઈ પાણીપુરી ખાઈ લીધી ને? હા, પાણીપુરી ખાધી. હો, તમે કોઈ દી નહીં ખાધી હોય? તમે તો કોઈ દી ખાધી નહીં હોય, બહુ મજા આવી. તમે નહીં તે, તમે તો ખાધી બહુ. મેં ખાધી, હું તો છોડો કે ગરીબ કરનો. નદી મસ્ત નદી છે અને અહીંયા ગાડી આપણે પાર્ક કરી છે, અને જોવો તમે વ્યૂ બહુ મસ્ત વ્યૂ છે. આપણે ગાડી પાર્ક કરી છે અને આ આખી નદી છે, જો કે આગળ તો આપણે આમ જવાય એવું નથી, અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. લોકો ફોટા ફોટા પાડે છે ત્યાંથી, અને ત્યાં પણ જઈએ ચાલો. તો ગાડી તો જો અહીંયા રાખી છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને સતીશભાઈ, જો અહીંયા રીલ્સ બનાવે છે એકાદી. વાહ સતીશભાઈ વાહ, જો અહીંયા પાણી બહુ મસ્ત નીચે અહીંથી ઓવરફ્લો થાય અને પાણી આમાં જાય છે, તો ત્યાં પણ તમને બતાવું. જો આપણે અહીંયા બહુ નજીક તો નથી જવું, કેમ કે બહુ રિસ્ક હોય, સેવાડ જવું હોય તો પાણી પગ લપશે તો સીધા અહીંથી આમ નીકળીએ ક્યાંય. જુઓ ઉપરથી નદી આવે તો અત્યારે વરસાદ નથી, બાકી પાણી આની ઉપર હોય. તો ફ્રેન્ડ્સ, આમાં તમે કેમેરામાં તો કંઈ જસ્ટિસ નહીં થાય, બાકી તમે રિયલી અહીંયા આવીને જોશો, તમે આંખેથી જોશો તો બહુ મજા આવશે. એમ કે બહુ આમ મતલબ કે તમે અહીંયા કલાક સુધી અહીંયા બેસી રહ્યો એવી મજા આવે એવું છે. જો બધી બાજુ નાળિયેરીઓ ને એવું બધું છે. હું કે સતીશભાઈ મજા આવે એવું છે ને બહુ? અરે કેરલા જેવું લાગે. કેરલા જેવું લાગે તો આપણે હા, ક્યારેક પાણી આવે ત્યારે રસ્તો બંધ થઈ જાય. બાકી આપણે
ભાઈ ભાઈ કહીજે ભાઈ ભાઈ તેજસભાઈ આવજો મળીએ પાછા બરોબર મળીએ પાછા વેલા મળીએ આવો કેશોદ આવો તમે હા જરૂર જરૂર કેશોદ આવો એટલે ફોન કરીશ પાકું પાકું ના પાણીપુરી ખવરાવશું તમ તમારે અરે પાણીપુરી ખાધી નહી હોય ચાલો હા છોટો તો ચાલો હવે આપણે નીકળીએ ભૂલવા માંડો મળીએ બીજું હું હવે નિરાંતે પાછા ક્યાંક આવા રીતે ગોઠવીએ ટ્રીપ નો પ્લાન કરીએ પાછા એક દી પ્લાન કરીએ ગીર માં જઈએ એક દી ગીર માં જવું છે જંગલ માં બહુ મજા આવે તો ચાલો હલો સતીશભાઈ પિન્ટુભાઈ આવજો મળીએ ભાઈ આવજો રઘુ તારી ચેનલ નું નામ તો કીધી કેશોદ ટ્રેન્ડ બાકી ઇન્સ્ટાગ્રામ માં તો તને આખી પબ્લિક ઓળખે છે યુટ્યુબ માં જઈને સબસ્ક્રાઇબ કરી દેજો એક વખત હાલા હાલો પિન્ટુભાઈ આવજો મળીએ ભાઈ સતીશભાઈ કેશોદ ના નામ તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ ઘરે કેમ કે આ ચટણી લીધી છે અને બધી વસ્તુ પહોંચાડી દે ટાઈમસર ઘરે ચાલો ભાઈ તો આજે ઘણું બધું ફેર્યા અને થોડુંક મોડું પણ થઈ ગયું છે ઘરે અત્યારે વાગી ગયા છે જો કે 7:40 થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો ચાલો ભાગીએ ફટાફટ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ગાડી પણ પાર્ક કરી દીધી છે અને જો કે વાગી ગયા છે અત્યારે 8 થઈ ગયા છે મેં તમને ચટણી પણ બતાવી હતી વચ્ચે પણ એ રહી ગઈ હતી આપણે નીચે રાખી દીધી હતી મેં તો જો ચટણી ભજીયા ને લેવો છે કોમેડી છે આ મોટી ભજીયા સાથે ચટણી જોઈએ એમ નહી બીજું એમ શેનું શાક છે ના મન નો ભાવ કંટાળાનું શાક છે તો બનાવી જ નહીં પૂછે ફ્રેન્ડ્સ એવું છે લોકો એ તો મારે તો ભજીયા ખાવાની જ ઈચ્છા હતી તો મેં ડીસાને એ જ કીધું કે ભજીયા બનાવી નાખ ડીસા એટલે ચટણી પણ લાવ્યો છું જો આટલી થઈ જશે ને આટલી ચટણી તો તો ચાલો ફ્રેન્ડ્સ પહેલા ફ્રેશ થઈ જઈએ અને ફ્રેશ થઈને પછી ત્યાં સુધીમાં તો જમવાનું પણ તૈયાર થઈ જશે કચો રિવાડો બનાવ્યો ડીસા કે કચો રિવાડો નથી બનાવ્યો ઓકે ઇન્સ્ટોલ કીધું એટલે કદાચ થતો રહ્યો ઓકે એટલે કીધું તો થઈ જાય તો ચાલો ફ્રેન્ડ્સ પહેલા ફ્રેશ થઈ જઈએ અને પછી જમી લઈએ પૂજા કરવાની છે તો ચાલો પેલા પૂજા કરી લે અને પછી દિશા જો ભજીયા બનાવે છે તો દિશા પણ થોડીક વાર માં પૂજામાં જોડાઈ જશે કેમ કે બની ગઈ ને ભજીયા તો ચાલો પેલા પૂજા કરી લે અને પછી મળીએ તો ફ્રેન્ડ્સ પૂજા તો થઈ ગઈ છે અને જો ડીસાઈ મેથી નાખીને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે એક બાઈટ તો કરતો કઈક અમે દેખાય ને જો આ તો પતરી વાળા છે ને ચિપ્સ વાળા બટેટા ને ચિપ્સ વાળા બનાવીને ખા છે ને હવે મેથી વાળા બનાવે છે જો જો આ બેટર હતું ને હવે ભજીયા જોવો તમને ફ્રેન્ડ્સ કેવો મસ્ત બન્યા છે થોડુંક તેલ આવી ગયું તો લાલ થઈ ગયા છે બાકી બહુ મસ્ત બન્યા છે હમણાં ટેસ્ટ કરીને પણ બતાવું તમને તો ફ્રેન્ડ્સ મેં તો અત્યારે જમી લીધું છે ને જમીને તો હું તો જાઉં છું રૂમમાં તો મમ્મી ને જો નેહાબેન ને આવ્યા છે અને કુલદીપ ને લોકો બધા આવ્યા છે તો ડીસા પણ ત્યાં છે તો એ લોકો બધા એ લોકોને 12 વાગ્યા સુધીનું જાગરણ હોય છે તો 12 વાગ્યા સુધી જાગવાનું છે તો મેં કીધું ત્યાં સુધીમાં તો મેં કીધું મારું કામ પણ બતાવી દઉં બધું તો ચાલો પહેલાં ફટાફટ આપણે ડેટા ટ્રાન્સફર કરીને એડિટિંગ કમ્પ્લીટ કરી નાખીએ અને પછી મળીએ તો ફ્રેન્ડ્સ હજી તો હું રૂમમાં આવ્યો અને બહાર જોઉં કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે એકદમ બહુ જ વરસાદ આવી ગયો કેમ કે હું અત્યારે ગયો તો આ લોકોને આઈસ્ક્રીમ ને સોડા ને એવું બધું પીવું હતું તો એ લેવા માટે ગયો હતો
અને હજી લઈને આવ્યો ત્યાં તો વરસાદ જોવો કે ફૂલ ચાલુ થઈ ગયો છે. તો દિશા જોવો હમણાં સોડા ને આઈસ્ક્રીમ ને બધું કાઢે છે, લઈને આવશે. મને કે તું ત્યાં એડિટિંગ કર અને ત્યાં સુધીમાં હું બધી વસ્તુ લઈને આવું. તો વરસાદ મારી જ રાહ જોતો હતો કે શું એવું લાગતું હતું મને, કેમ કે હું આજી ઘરે પહોંચ્યો ને ત્યાં તો વરસાદ ફૂલ આવી ગયો. તો ચાલો હવે ડીસા સોડા લઈને આવે ત્યાં સુધી આપણે પીસીબીસી ચાલુ કરી લઈએ. અત્યારે મારું એડિટિંગ તો કમ્પ્લીટ થઈ ગયું છે ને, વિડીયો અપલોડ પણ કરી દીધો છે. તો હવે હું તો ફ્રેશ ફ્રેશ થઈ ગયો છું. ડીસા અને મમ્મી તો અને પપ્પા ને બધા સામે છે હજી, કેમ કે લોકોને 12 વાગ્યા સુધી, મતલબ મમ્મીને એકને જ 12 વાગ્યા સુધીનું જાગરણ છે, એટલે ડીસા અને પપ્પા ને બધા જાગે છે ત્યાં. અને આમ પણ વાગી ગયા છે અત્યારે 10:45 થઈ ગયા છે ફ્રેન્ડ્સ. જો કે 10:45 થઈ ગયા છે પણ મેં તો દરવાજો બરોજ બધું બંધ કરી દીધું છે, કેમ કે પછી બારોબારથી મચ્છર ને એવું બધું આવે એટલા માટે મેં બંધ કરી દીધું. તો ફ્રેન્ડ્સ કાલથી શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, મતલબ ટૂંક સમયમાં ઘણા બધા તહેવારો આવશે. તો તમને એડવાન્સમાં મારા અને મારા પરિવાર તરફથી શ્રાવણ મહિનાની ઢેર સારી શુભકામના અને આવનારા બધા તહેવારોની ઢેર સારી શુભકામના. તો આજનો વિડીયો તો તમને બહુ જ મજા આવી છે, કેમ કે કોમેડી એવી થઈ છે અને આપણે તેજસભાઈ, પિન્ટુભાઈ અને આપણા કેશોદનો નંગ એટલે સતીશ, એટલે તમે બધાએ બહુ મોજ કરી છે. અને તમે વિડીયો સુધી જોયો છે તો જ આ પાર્ટ તમે જોતા હશો, એટલે આશા કરું છું કે તમે લોકોએ સ્કીપ નહીં કર્યો હોય વિડીયો, અને સ્કીપ કર્યો હોય તો પાછો જોઈ આવો જાઓ, કેમ કે બહુ મજા કરી છે. એમાં થોડા થોડા પાર્ટ પણ મિસ ન કરતા, કેમ કે બહુ મજા આવી ત્યારે. એટલે જોઈએ હવે પાછો એવો ક્યાંક પ્લાન કરશું કે ક્યાંક જવાય ને શોર્ટ એવી ટ્રીપ પાછી પણ કરશું એકાદી, પણ એ લોકોને પાછા ફ્રી હોય ના હોય એ રીતે કંઈ નક્કી ના હોય એટલા માટે. પણ હવે કાલે તો પાછું સોમવાર છે, એટલે કાલે તો આપણે માણેકવાડા માલબાપા ત્યાં મંદિરે મેળો હોય છે. મેળો એટલે કે બધા અહીંથી કેશોદથી ને આમથી જુનાગઢથી ને બધા ચાલીને ત્યાં જતા હોય છે. તો જોઈએ કાલે ટાઈમ રહેશે તો આપણે ત્યાં જઈશું, નહીતર પછી ઓફિસે હોય તો ઓફિસે પણ ઘણું બધું કામ હોય છે, એટલે કામમાંથી જો વહેલા ફ્રી થઈ જશું તો ત્યાં પણ આપણે જઈશું દર્શન કરવા માટે. સોમવાર છે તો માણેકવાડા તો પબ્લિક અહીંથી કેશોદથી પણ ચાલીને જવાવાળું હશે અને જુનાગઢથી પણ ચાલીને આવવાવાળું હશે. તો જોઈએ કાલે ઓફિસના કામમાંથી જોઈએ ટાઈમ મળશે તો આપણે ત્યાં જઈશું અને દર્શન કરશું. હવે કાલે ઉપર આ તો આધાર રહે, કેમ કે કાલે કેટલો ટાઈમ કામમાંથી મળે એ પ્રમાણે આપણે જોઈએ ગોઠવશું કંઈક અને જાશું. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને આપણે આયોજન કરી દઈએ અને મળીએ હવે સીધા આપણે નેક્સ્ટ વ્લોગમાં. અને તમે હજી સુધી વિડીયો જોયો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો પહેલાં, કેમ કે આવા નવા કન્ટેન્ટ તમને રોજ ને રોજ મળતા જ રહેશે અને ડેલી લાઈફસ્ટાઈલના વ્લોગ પણ તમને મળતા રહેશે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને આપણે આયોજન કરીએ અને મળીએ હવે સીધા આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અમારા નવા નવા વિડીયો સૌથી પહેલા મળતા રહીએ. તો ચાલો ફ્રેન્ડ્સ ગુડ નાઇટ, રામ રામ, જય શ્રી કૃષ્ણ એન્ડ બાય બાય.